કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં. ધોરણ ત્રણ, વિષય ગણિત ગમતની અંદર, પ્રકરણ સાત, સમય વહી જાય છે. માં આગળના વિડીયોમાં તમે અલગ અલગ મુદ્દાઓ ઉપર સમજૂતી મેળવી ચૂક્યા છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું કે તમારી દિનચર્યા મુજબ સમય દર્શાવતા કાંટા દોરો અને કેટલા વાગ્યા છે તે અહીં આપેલા આ ચોરસમાં લખો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે દિનચર્યા એટલે કે સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂ જઈએ ત્યાં સુધી, શું ઊંઘી જઈએ સૂઈ જઈએ ત્યાં સુધી, દિવસ દરમિયાન તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ કેટલા વાગે કરો છો તે આપણે અહીં સમજવાનું છે, બરાબર? દાખલા તરીકે આપણને અહીં પહેલું આપ્યું છે કે સવારે કેટલા વાગે ઉઠો છો. તો તમે સવારે, આપણે જો 6 વાગે ઉઠતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ચોરસ ખાનાની અંદર શું લખીશું? 6 વાગ્યા. હવે આ 6 વાગ્યાનો સમય આપણે આ ઘડિયાળના ડાયલમાં દર્શાવવાનો છે. તો 6 વાગ્યા એમ દર્શાવવું હોય તો આપણે કલાક કાંટો કયા અંક ઉપર દર્શાવીશું? કલાક કાંટો દર્શાવીશું 6 ઉપર, અને મિનિટ કાંટો દર્શાવીશું 12 ઉપર, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે 6 વાગ્યા આપણે સમજાવી શકીએ. પછી બીજો પ્રશ્ન છે કે સવારનો નાસ્તો કેટલા વાગે કરો છો? તો તમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખી શકીએ કે 7:30 એટલે કે 7:30 વાગે સવારનો નાસ્તો કરીએ છીએ, બરાબર? તો 7:30 દર્શાવવાના છે આપણે ઘડિયાળના ડાયલની અંદર. તો કલાક કાંટો ક્યાં દર્શાવીશું આપણે? 7 અને 8ની વચ્ચે. અને મિનિટ કાંટો ક્યાં દર્શાવીશું? 30 મિનિટ એટલે કે 5, 10, 15, 20, 25, 30. 6 × 5 કરતા 30 મિનિટ એટલે કે આપણને મળે. તો આપણે આ પ્રમાણે 7 અને 30નો સમય દર્શાવી શકીશું. ત્યાર પછી આગળ છે ત્રીજા નંબરે, શાળાએ કેટલા વાગે જાઓ છો? તો તમે કેટલા વાગે શાળાએ જાઓ છો વિદ્યાર્થી મિત્રો? 10:30 એટલે કે 10:30 વાગે શાળાએ જઈએ છીએ. હવે આ 10:30નો સમય ઘડિયાળના ડાયલમાં દર્શાવવાનો છે, તો એ ડાયલની અંદર આપણે કલાક કાંટો ક્યાં દર્શાવીશું? 10 અને 11ની વચ્ચે. અને 30 મિનિટ એટલે કે 30 મિનિટ ક્યાં આવશે? 5ના ગુણાંક પ્રમાણે 5, 6, 30 એટલે કે 6 ઉપર આપણે 30 મિનિટ દર્શાવીશું. એટલે આ પ્રમાણે 10:30 એટલે કે 10:30 આપણે દર્શાવી શકીએ. આગળ છે, શાળામાં ભોજન કેટલા વાગે કરો છો? તો તમે શાળાની અંદર ભોજન એટલે કે નાસ્તો કેટલા વાગે કરો છો વિદ્યાર્થી મિત્રો? 2 વાગે, બરાબર? તો આપણે અહીં લખીશું 2, અને ઘડિયાળના ડાયલમાં દર્શાવીશું 2 એટલે કે નાનો કાંટો જે છે, કલાક કાંટો, એ 2 ઉપર દર્શાવીશું. અને મિનિટ કાંટો ક્યાં દર્શાવીશું? 60 મિનિટ એટલે કે 12 ઉપર. શાળાએથી ઘરે પાછા કેટલા વાગે આવો છો? તમે સાંજે શાળાએથી ઘરે પાછા કેટલા વાગે આવો છો વિદ્યાર્થી મિત્રો? 5 વાગે, બરાબર? તમારી શાળા 5 વાગે છૂટી જાય છે, તો 5 વાગે ઘરે આવવાનું હોય તો આપણે સમય દર્શાવીશું સૌ પ્રથમ. હવે ઘડિયાળના ડાયલમાં 5 વાગ્યા દર્શાવીશું, તો આપણો કલાક કાંટો ક્યાં હશે? 5 ઉપર. અને મિનિટ કાંટો હશે 12 ઉપર.
આ પ્રમાણે આપણે 5 વાગ્યા ઘડિયાળમાં દર્શાવી શકીએ. ત્યાર પછી જોઈએ આગળ. છઠ્ઠા નંબરની આપણી દિનચર્યા આપી છે અહીં કે સાંજે રમવા કેટલા વાગે જાઓ છો. તો તમે સાંજે રમવા કેટલા વાગે જાઓ છો વિદ્યાર્થી મિત્રો? 6 વાગે, બરાબર. તો આપણે સમય પ્રમાણે દર્શાવીશું. હવે ઘડિયાળના ડાયલની અંદર 6 વાગ્યા દર્શાવવા માટે કલાક કાંટો ક્યાં દર્શાવીશું? આપણે 6 ઉપર, અને મિનિટ કાંટો હશે 12 ઉપર. ત્યાર પછી છે 7 નંબરમાં, હોમવર્ક કેટલા વાગે કરો છો? તો કેટલા વાગે હોમવર્ક કરવા બેસો છો વિદ્યાર્થી મિત્રો તમે? 6:30 કલાકે, બરાબર. તો અહીંયા આપણે લખીશું 6:30. હવે આપણે આ સમય ઘડિયાળના ડાયલમાં દર્શાવીશું. તો 6:30 દર્શાવવા આપણો કલાક કાંટો ક્યાં હશે? 6 વાગી ચૂક્યા છે અને ઉપર 30 મિનિટ થઈ છે, એટલે કે થોડોક 7ની બાજુ ખસેલો આપણે દર્શાવીશું. તો આપણે 6 અને 7ની વચ્ચે શું કરીશું? કલાક કાંટો દર્શાવીએ, અને 30 મિનિટ દર્શાવવા માટે ક્યાં આપણે મિનિટ કાંટો દર્શાવીશું? 6 ઉપર. ત્યાર પછી આગળ છે 8માં નંબરે, ટીવી કેટલા વાગે જુઓ છો? કેટલા વાગે ટીવી જોવા બેસો છો ઘરે તમે? 9 વાગે. તો આપણે લખીશું સૌ પ્રથમ 9 વાગ્યા, અને ઘડિયાળના ડાયલમાં આપણે 9 દર્શાવીશું. કલાક કાંટો જે છે એ 9 ઉપર, અને મિનિટ કાંટો 12 ઉપર. ત્યાર પછી 9માં નંબરે છે, રાત્રે ભોજન કેટલા વાગે લો છો? તો દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈ શકીએ કે જો રાત્રિ ભોજન તમે 7:30 કલાકે અથવા તો 7 વાગે લો છો, તો તમે જેટલા વાગે લેતા હો એ સમય આપણે અહીં દર્શાવીએ. તો અહીં આપણે લખીશું 7:30. તો 7:30 દર્શાવીશું આપણે અહીં. તો કલાક કાંટો દર્શાવીશું 7 અને 8ની વચ્ચે, અને 30 મિનિટ એટલે કે આપણે 5, 10, 15, 20, 25 અને 30, એટલે કે 6, 5, 30. તો આપણે 6 ઉપર મિનિટ કાંટો દર્શાવીશું. 10માં નંબરે છે, રાત્રે કેટલા વાગે સુવો છો? તો રાત્રે 10 વાગે સૂઈ જવાનું, બરાબર. તો 10 વાગ્યાનો સમય દર્શાવીશું. તો ઘડિયાળના ડાયલની અંદર આપણે 10 ઉપર શું દર્શાવીશું? કલાક કાંટો, અને 12 ઉપર મિનિટ કાંટો દર્શાવીશું. તો આ પ્રમાણે આપણે આપણી દિનચર્યા વિશે સમજૂતી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપણી પોતાની દિનચર્યા વિશેની સમજૂતી મેળવી કે સવારે કેટલા વાગે ઉઠો છો, સવારનો નાસ્તો કેટલા વાગે કરો છો, શાળામાં કેટલા વાગે જાઓ છો, શાળામાં ભોજન કેટલા વાગે કરો છો, શાળાએથી ઘરે પાછા કેટલા વાગે આવો છો, રમવા ક્યારે જાઓ છો, હોમવર્ક ક્યારે કરો છો, ટીવી કેટલા વાગે જુઓ છો, રાત્રિનું ભોજન કેટલા વાગે લો છો, અને રાત્રે કેટલા વાગે સુઓ છો. આજે દિવસ દરમિયાન આપણે જાતે આપણે પોતે જે પ્રક્રિયા કરી રહ્યા હોઈએ તેને આપણી પોતાની શું કહેવાય? દિનચર્યા કહેવાય. તો એના વિશે આપણી સમજૂતી મેળવી. હવે જોઈએ આગળ બીજો એક પ્રશ્ન. તો અહીં આપણને આગળ બીજો પ્રશ્ન આપેલો છે કે સૂચના મુજબ સાચો સમય દર્શાવતી ઘડિયાળના ચંદા ઉપર સાચું કરો, બરાબર. તો અહીં આપણને પહેલી ઘડિયાળમાં 8 વાગ્યાનો સમય બતાવેલો છે, એના 2 કલાક પછી. તો 8 વાગ્યા પછી 2 કલાક પછી કેટલા વાગે એ આ અ, બ અને ક માંથી સાચો સમય શોધીને ત્યાં સાચાની નિશાની કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે સમયમાં વાગ્યા પછી પછી આપણને પ્રશ્ન આપેલ હોય તો આપણે શું કરવાનું છે?
सरवाळो करवानो होय। पण पहला आपी होय तो शू करीशु, बादबाकी करीशु। बराबर विद्यार्थी मित्रों, तो अहीं आपणे जे आ पहेलू आप्यो छे पहला नंबर में घड़ियाळना डायल में केटला वाग्या छे विद्यार्थी मित्रों? 8 वाग्या छे। तो 8 वाग्या 2 कलाक पछी, एटले के 8 पछी 2 कलाक। तो 8 में 2 उमेरो केटला थाय? 8, एटले के 8 वाग्या पछी 2 कलाक। आपणे आ प्रमाणे रफनी अंदर सरवाळो करीने पण लखी शकीए छीए कि 8 ने 2 10, એટલે કે 10 વાગ્યા છે। બરાબર, તો અહીં આ 10 વાગ્યા એટલે કે ઘડિયાળની અંદર મિનિટ કાંટાનું અને કલાક કાંટાનું સ્થાન ક્યાં હોય? કલાક કાંટો હોય 10 ઉપર અને મિનિટ કાંટો હોય 12 ઉપર। તો અહીં આ અ બ અને ક માંથી કઈ ઘડિયાળની અંદર એ પ્રમાણેની પરિસ્થિતિ આપેલી છે કે જેમાં કલાક કાંટો 10 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય? વિદ્યાર્થી મિત્રો, તો એ છે બ। તો ત્યાં આપણે શું કરીશું? સાચું કરીશું। ત્યાર પછી છે બીજા નંબરે, તો બીજા નંબરમાં 9 વાગ્યા છે। 9 પછી 3 કલાક, તો 9 પછી 3 કલાક એટલે શું કરીશું આપણે? 9 માં 3 ઉમેરીશું। તો 0 0 અને 9 ને 3 કેટલા થાય? કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12। તો એવી કઈ ઘડિયાળ છે કે જેમાં 12 વાગ્યા છે અને જેમાં કલાક કાંટા અને મિનિટ કાંટા બંનેનું સ્થાન 12 ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો એવી ઘડિયાળ છે ઘડિયાળ અ। બરાબર, ત્યાર પછી ત્રીજા ક્રમે, તો ત્રીજા ક્રમે આપણને આપ્યું છે કે 2 વાગ્યા છે। હવે 2 વાગ્યા છે તો આપણને આપ્યું છે કે 2 કલાક પહેલા, તો 2 ના પહેલા 2 કલાક, તો આપણે કેટલા વાગ્યા હશે? તો આપણે શું કરી શકીએ? અહીં 2 માંથી 2 ની બાદબાકી કરીએ। પહેલા આપ્યું હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બાદબાકી કરવાની, અને પછી આપ્યું હોય તો સરવાળો કરવાનો। એ 0 0 અને 2 માંથી 2 જાય તો શું આવ્યું? 0। તો હવે ઘડિયાળના ડાયલની અંદર 0 તો ક્યારેય વાગતા નથી, તો કેટલા વાગ્યા કહેવાય? 12 વાગ્યા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે 0 વાગ્યા હોય એમ કહી શકીએ। પણ ક્યારના 12? બપોરના 12 વાગ્યે કે રાત્રિના 12 વાગ્યે? વિદ્યાર્થી મિત્રો, રાત્રિના 12 જ્યારે વાગે ત્યારે તો 24 કલાક થાય। બપોરના 12 તો 12 કહેવાય, કારણ કે 12 પછી જો 1 વાગે તો 13 કહેવાય। બરાબર, તો ક્યારેક વાગે 12? તો આ પ્રશ્નનો જવાબ આપણે ફરી પછી ક્યારેક મેળવીશું। પણ 0 આવે મતલબ શું સમજવાનો? 12 વાગ્યા છે। બરાબર, તો અહીં આ ત્રીજા નંબરના જે 3 ઓપ્શન આપેલા છે અ બ અને ક, એમાંથી 12 એટલે કે કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન 12 ઉપર હોય તેવી ઘડિયાળ કઈ છે? ઘડિયાળ બ। ત્યાર પછી ચોથા નંબરે જોઈએ કે અહીં ઘડિયાળની અંદર વાગ્યા છે 4, તો 4 પહેલા 1 કલાક, તો એ તો સરળતાથી કરી શકીશું। 4 માંથી 1 શું કરીશું? પહેલા આપેલું છે માટે બાદબાકી। હવે 4 માંથી 1 બાદ કરો તો 3 બાકી રહે। હવે 3 તો કઈ ઘડિયાળમાં 3 વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો? જેમાં કલાક કાંટો 3 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર આપેલો હોય, તો એ છે ઘડિયાળ અ। પછી છે છેલ્લા નંબરે જોઈએ પાંચમા નંબરમાં કે અહીં 12 વાગ્યા છે। 12 વાગ્યા પહેલા શું છે? 3 કલાક, તો 12 થી પહેલા 3 કલાક, તો 12 માંથી આપણે 3 શું કરીશું? પહેલા છે માટે બાદબાકી। હવે 12 માંથી 3 બાદ કરવાના છે, તો આપણે અહીં કરીએ 12 ઓછા 3,
તો 0 0, હવે બેમાંથી ત્રણ ન જાય માટે આપણે ઉપર દશકો લઈશું, તો આ 12માંથી 3 જાય તો કેટલા બાકી રહે? 9. હવે 1 ઉપરથી દશકો લીધો એટલે કે 1 બાદ કરી 0 તો કેટલા વાગ્યા હોય? 9 વાગ્યા હોય. તો આપણે આ 5માં નંબરના અ બ અને ક માંથી કઈ ઘડિયાળની અંદર 9 વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં કલાક કાંટાનું સ્થાન 9 ઉપર અને મિનિટ કાંટાનું સ્થાન 12 ઉપર આપેલું છે, તો એ છે ઘડિયાળ બ. બરાબર. તો આપણે એ પ્રમાણે આપેલા સમયને આધારે પહેલા હોય તો શું કરવાની? બાદબાકી. અને પછી હોય તો સરવાળો કરીને આપણે સમય મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજાવેલ આ બંને પ્રશ્નો એટલે કે તમારી પોતાની દિનચર્યા અને આ સાચો સમય દર્શાવતી ઘડિયાળ, બંને પ્રશ્નો શું કરવાનું છે તમારે? સૌ પ્રથમ નોટબુકની અંદર લખશો અને ત્યારબાદ સ્વાપોથીની અંદર લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.